ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને જ્યારે જીવનો સૌભાગ્ય મળે ત્યારે એને શ્રી સુબોધનીજી શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ ભાગ્ય સૌભાગ્ય આપણું કેટલા જન્મોનો, એ પણ આ એક જન્મનો નહીં અનંત જન્મોનો પુણ્યનો સંચય થાય ત્યારે આવો રૂડો અવસર આવે. અને પછી એમાં પણ આપણું પ્રમાદ, આપણું આલસ, તો ફિર તો વૃથા તજન્મ ભૂત, એટલે પછી તો ધત્કાર છે એવા જીવને. સમયને સાચવો વૈષ્ણવો. આ બધા વૈષ્ણવોને કહીશ, અમારા બધા જેટલા પણ વૈષ્ણવો છે, સમિતિ હોય કે પણ કોઈ, જે બધા વૈષ્ણવો, અપને સમય જો હે પૂર્વ મેં આઈએ, એ હમારી જિમ્મેદારી, આપણી જવાબદારી છે. આપણા સંપ્રદાય, આપણા કાર્યોને એની શોભા વધાવી એ આપણા દરેક વૈષ્ણવની જવાબદારી છે. ક્યાંય પણ થતો હોય આપણો સાંપ્રદાયિક કાર્યક્રમ, પણ ત્યાં જઈને ઉપસ્થિત રહેવું, શોભાવી વૃદ્ધિ કરવી, એ આપણા બધાનો ધર્મ બને છે. તો પ્રમાદ છોડો, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો ખોવત હૈ, જો ખોવત જો સોવત હૈ, જો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ. ઉઠો, ઉત્તિષ્ઠ, જાગો, ખડે હો, આગે બઢો. અબ રૈન કહાં જો સોવત હૈ, હવે સુવાનો સમય નથી, હવે જાગો. આ 84 લાખ યોનિઓમાંથી ફરતા ફરતા છેલ્લે આપણને માનવ યોની મળી. 83,99,999 યોનિઓ ભોગવીને આપણે આ માનવ જન્મને પ્રાપ્ત કર્યો છે. અને પછી જો, અને એટલા માટે જ આને દુર્લભ કહ્યો. અને આ દુર્લભ યોની બીજી યોનિઓને નથી દુર્લભ કહી, આને દુર્લભ કહ્યું. અને જો આ મળ્યા પછી પણ જો પછી પ્રમાદી આપણું જીવન થઈ જાય, અને ખાસ કરીને આધ્યાત્મના ક્ષેત્રમાં, બાકી લોકો પોતાના દેહ ધર્મને નિભાવવા માટે તો 10-10, 15-15 કલાક મજૂરી કરતો હોય, તો આપણે કેવલ એક દેહ નથી, આપણે કેવલ એક શરીર નથી, જો આપણે કેવલ એક શરીર જ હોઈએ, એક દેહ માનીને તમે પોતાને જીવશો. તમે વિચાર કરો, આ દેહ શરીર કરતા પણ એના અંદર રહેલો જે ચિદંશ છે આત્મા, એની વેલ્યુ છે. અને જો એ આત્મા ન હોય, ચિદંશ ન હોય, તો પછી આ શરીર શું કામનું? એમાંથી એ નીકળી જાય ને ચિદંશ, પછી તો આ શરીરને ઘરમાં રાખતા નથી આપણા સગા વાલા, જે આપણા બહુ વાલા પ્રેમીજનો છે ને, આ શરીરને પણ આમાંથી ઓલું નીકળી જાય ને, પાવર એનર્જી જે કાલે વાત કરી હતી, પછી આપણા બહુ કેટલો સગો વાલો એ શરીરને સાચવીને ન રાખે, એમાંથી ગંધ આવવા લાગી જાય. ભૈયા ઇસકો તો ફિર જલા દો, બાળી નાખો આને, અને પછી લઈને સીધું 15 દિવસ આંસુડા ટપકાવે, ને પછી બધું. આપણે કેવલ એક શરીર નથી, આ પરમાત્માની કૃપા, એનો ચિદંશ આપણે અંદર છે. અને એ ચિદંશમાં પણ આપણને આ માનવ જન્મ મળ્યો. શાસ્ત્ર કહે છે કે અમુક તમે કર્મ કરો, યજ્ઞ કરો, તો એ યજ્ઞ કરવાથી તમે સ્વર્ગના દેવતા બની શકો, પરંતુ અમે અમુક તમે આ કર્મ કરો તો તમને માનવ યોની મળે, ના એવી કોઈ વ્યવસ્થા નથી. અમુક યજ્ઞ આદિ કરીને સ્વર્ગનો દેવતા બની શકે જીવ, પરંતુ અમુક કર્મ કરીને માનવ યોની મળવાનો કોઈ ઉપાય છે જ નહીં. આ તો ઈશ્વરની કૃપા હોય ત્યારે જ આપણને મળે છે. આપણને આ દુર્લભ માનવ જન્મ આપ્યો છે. વૈષ્ણવો જાગો, જો વિષય ભોગવા માટે જ યોની આપવી હોત તો પછી માનવ યોની શું કામ આપત?
બીજી ઘણી બધી છે યોનિઓ, એમાં આપણને કોઈ પણ યોનિમાં નાખી દીધા હોત, જો વિષય જ ભોગવવાના હોત, પર ના, આનાથી કંઈક સત્કર્મ કરીએ, સતપંથ ઉપર ચાલીએ, એવું સુંદર જીવન આપણે બનાવીએ. અને એ જીવન, જન્મ તો મળ્યું, જીવન મેળવવું પડશે. જીવન કઈ રીતે જીવવું? જન્મ તો કૃપા સે મિલ ગયા, અબ કૈસા જીવન જીના એ કોણ શીખવાડે? ગુરુ, ધર્મશાસ્ત્રો, આ ગ્રંથ. અને એ ગુરુની પથ પથ ઉપર આપણને આવશ્યકતા રહેશે. એટલા માટે જ સદા સેવ્યા, સદા સેવ્યા શ્રી ભાગવતી કથા. શું થશે આને સાંભળવાથી? યસ્ય શ્રવણ માત્રેણ, શ્રવણ માત્રથી હરિશ્ચિત્તમ સમાશ્રે. કારણ કે ઠાકોરજીને, પ્રભુને બિરાજવાનું સ્થાન તો કયું? આ હૃદય. ઘરમાં મંદિર બનાવો એ તો બધું ઠીક છે, પણ મુખ્ય તો ઠાકોરજી હૃદયમાં, એ હૃદય એનું મંદિર છે. હવે એ હૃદય શુદ્ધ ન હોય, નિર્મલ ન હોય, તારું મારું હોય, તો પછી એવા હૃદયમાં ભગવાન કઈ રીતે બિરાજે? આપણે રોજ ઘરને સાફ કરીએ કે નહીં? વારંવાર જરાક કચરો દેખાય ને ગમે નહીં આપણને, તો પછી આ મનમાં કેટલા કચરા, કેટલા જાડા, કેટલા દુર્ગંધ. ઘણા તો એવા એની બાજુમાં બેસીને એટલે ચાલુ થઈ જાય, ચાલુ જ થઈ જાય, સીધી તું તું મેં મેં. ઘણા એવા એવા બાજુમાં બેઠા નહીં ને એનું ચાલુ. એવાનો સંગ ન કરવો, સાવધાન રહો. તો આ કથા શ્રવણ કરવાથી હરિશ્ચિત્તમ સમાશ્રયત, હૃદય શુદ્ધ બનશે, અને એ શુદ્ધ હૃદયમાં હરિનો આવિર્ભાવ થશે. રોજ સેવન કરો, સદા સેવ્યા, કેવલ ઘરમાં નહીં, હે ને? નારદજી બહુ પ્રસન્ન થયા. આ કથાનું હજી તો મહાત્મ્ય વર્ણન થઈ રહ્યું હતું ને ત્યાં જે ભક્તિને વચન આપ્યું તે પૂર્ણ થયું, એટલે નારદજીને સંતોષ થયો. હવે નારદજીએ પૂછ્યું સનત કુમારોને, ગુરુવર્ય એ બતાવો કે આ કથા કયા કયા જીવો માટે લાભદાયી છે? સનત કુમારો કહે છે, યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા, સદા દુરાચાર રતા વિમાર્ગગા, ક્રોધાગ્નિદગ્ધા કુટિલાશ્ચ કામિનઃ, સપ્તા યજ્ઞેન કલૌ પુનંતિ તે, કાયેન વાચા મનસાપિ પાતકં, નિત્યં પ્રકર્વંતિ શઠાહટેન ચ, પરસ્વપુષ્ટા મલિના દુરાશયા, સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા, સનત કુમારો કહે છે કે મનુષ્ય જીવનમાં કેટલા પણ પાપ કર્યા હોય, કેટલો પણ એ જીવ દુરાચારી કેમનો હોય, ક્રોધી હોય, પરંતુ એક વાર નિષ્ઠા પ્રાયશ્ચિત પૂર્વક શ્રીમદ ભાગવતનું એ શ્રવણ કરી લે તો એ જીવ પવિત્ર બની જાય છે. વૈષ્ણવો, આપણે જીવનમાં આપણું પાસ્ટ, પાછલું જીવન ભૂલીને એક સતસંકલ્પ સાથે જો આ કથા શ્રવણ કરીશું. કયું સત્સંકલ્પ? કે હે નાથ, હે પ્રભુ, આ કથાના માધ્યમથી અમારું જીવન ભગવદીય બને,
અમારું અંતઃકરણ કુકર્મની કાલ્યકથી બચેલું રહે, અમારું જીવન પવિત્ર થાય. આ એક સંકલ્પ સાથે તમે કથા શ્રવણ કરશો તો વૈષ્ણવો સત્ય માનજો, આ શ્રીમદ ભાગવત તમારા કેવલ આજ જન્મ નહીં અપિતુ તમારા જન્મ જન્માંતરોના વિકારોને નષ્ટ કરી દેશે. અનેક જન્મોના વિકારોને આ શ્રીમદ ભાગવત નષ્ટ કરી દેશે. પણ એક સત સંકલ્પ, યે દ્રઢ ભાવ કે સાથ કથા મેં આકર બેઠો, કેવો એ પાપી ક્રોધી કેમ ન હોય, દુરાચારી હોય, પણ નિષ્ઠાપૂર્વક કથાનું શ્રવણ કરી લે એ જીવ મુક્ત બની જાય છે. અને હવે એનું પ્રમાણ આપ્યું, અને પ્રમાણ આપતા પૌરાણિક કથા સનત કુમારોએ શ્રવણ કરાવી. તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નગર, એ નગરમાં એક બ્રાહ્મણ, એનું નામ આત્મદેવ, સદાચારી હતો, પરંતુ કોઈ પુત્ર નહીં. બહુ સુંદર કથા છે, આપણે એ કથાનો વિસ્તાર ન કરતા સંક્ષિપ્તમાં એનો સાર ગ્રહણ કરીએ. પ્રસિદ્ધ કથા છે. અને પુત્ર ન હતો એટલે જંગલમાં પ્રાણની આહુતિ આપવા માટે ગયો. ત્યાં યતિ મળી ગયા. યતિએ પછી ફળ આપ્યું, એની પત્નીને આપવાનું કહ્યું, નિયમોના પાલન કરવાની વાત કરી. પરંતુ ભાગવતકાર એવું કહે છે કે આ એની જે પત્ની ધુંધુલી, એને માં બનવાની ઈચ્છા જ નહીં, કે ક્યાંક આ ફળ ખાઈ લઈશ ને પછી ગર્ભ રહી જશે તો ઘરનું કામકાજ નહીં કરી શકું, સાસ સાથે ઝઘડો નહીં કરી શકું, નણંદ ઘરમાં આવશે અને એ પછી બધું આમ ઘરમાં ડોકિયા કાઢશે, બધી જગ્યાએ જોશે તો પછી હું એને રોકી નહીં શકું. અને ઘણી વખત તો એવું સાંભળ્યું છે, એ બધું એવું વિચાર કરે ઉલટું, કે પ્રસવના સમયમાં ક્યારેક પહોંચીએ જવાય તો હું મરી ગઈ તો. એની બેનને વાત કરી અને પછી બંને યુક્તિ કરી, એને ગર્ભ હતો, એ ગર્ભ આને આપવાનું નક્કી કર્યું, ફળ ગાયને ખવડાવી દીધું. ધીરે ધીરે સમય નીકળ્યો, એની બહેનનો પુત્ર ધંધુલીનો પુત્ર કહેવાયો એટલે એનું નામ ધંધુકારી થયું. અને ગાયે જે ફળ ખાધું એનાથી એક સુંદર પુરુષ આકારનો પુત્ર, જેના કાન ગાયના કાનના જેવા હતા, એટલે એમનું નામ શ્રી ગોકર્ણજી મહારાજ. હવે આ ધંધુકારી આગળ વધ્યો, હવે એની માં જેવી, એનો પુત્ર પણ, પછી જે જન્મની સાથે જ આવું કપટ થયું હોય. ભાગવતમાં ધંધુલી, પછી આ ધંધુકારી, બધાના પરિચય આપવામાં આવ્યા છે કે એ કેવા છે. ધુંધુલી માટે કહેવાયું કે સ્વવાક્ય સ્થાપકા નિત્યમ સુંદરી સુકુશોલોદ્ભવા, સ્વવાક્ય સ્થાપકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા લોકવાર્તા રતઃ ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. કેવી છે કે સુંદર છે, સુંદર કુલમાં એનો જન્મ થયો છે, પણ તારી મારી કરતી રહે, અધિક બોલે, બડબડ કરતી રહે. બોલવાનું એને બહુ ગમે. એક તો જો અધિક બોલવું એ દોષ છે, અને એમાં પણ સ્વવાક્ય સ્થાપકા નિત્યમ, પોતાની વાતને જ સત્ય કરવામાં લાગેલી રહે, હું કહું એ સાચું. ધ્યાન રાખજો, આવી ધુંધુલી ક્યાંક આપણી અંદર ન બેઠી હોય. આ ભાગવત છે ને, એ દર્પણ છે અરીસો, એમાં આપણે પોતાનું મોઢું જોવાનું છે. મારું ચરિત્ર કોની સાથે મળે છે? હું તારું મારું કરું છું, બીજાના દોષને જોઉં છું, હું કહું એ જ સાચું એવી વૃત્તિ મારી અંદર છે? તો સાવધાન થઈ જો, ધુંધુલી આવીને બેસી ગઈ અંદર. બહુ ધુંધુલી, એ તો એ સમયે આ ઓલી કથામાં તો એક જ હતી, હવે તો ઘર ઘરમાં ધુંધુલી.
પોતાની વાતને જ સત્ય કરાવે. સ્વવાક્યા સ્થાપકા નિત્યમ, ઈ એનાથી પાછો મોટો દોષ. એ તો વધારે બોલ બોલ કરવું ઈ દોષ, અને એમાં પણ પાછી પોતાની જ વાતને સત્ય કરાવવું એનાથી મોટો દોષ. અને એના લીધે સ્થિતિ શું થાય? આનંદ રામાયણમાં એક પ્રસંગ આવે છે. એક બ્રાહ્મણ હતો, એની એક પત્ની, અને પત્ની કેવી, આ ધુંધુલી જેવી, પોતાની જ વાતને સત્ય કરાવે. ઈ કે એમ જ થવું જોઈએ, પતિનું ક્યારે સાંભળે જ નહીં. હવે એક દિવસની વાત, શ્રાદ્ધનો દિવસ આવ્યો. એને કીધું કે ભાઈ શ્રાદ્ધ કરું, બ્રાહ્મણને બોલાવું. તો શ્રાદ્ધ કરવાનો વિરોધ કર્યો એને. પતિ કે એનાથી ઊંધું જ બોલાય. પછી ઓલો એનો પતિ એની વાત સમજી ગયો કે આની વૃત્તિ કેવી છે. એટલે ઈ હવે શું કરે, એને કામ કરાવવું હોય ને તો પછી ઊંધું બોલે, અને ઊંધું બોલાવીને કામ કરાવવા લાગે. બીજો વર્ષ આવ્યો, પાછા શ્રાદ્ધના દિવસો આવ્યા. એ કે આ વખતે શ્રાદ્ધ નથી કરવું. અરે આમ હોય, વર્ષમાં એક વાર તો તિથિ આવે ને એમાં તમારે શ્રાદ્ધ નથી કરવું? ઠીક છે, ચાલ તું કે છે તો એક બ્રાહ્મણને બોલ. અરે એક બ્રાહ્મણ હોય, પાંચને તો બોલાવવા જ પડે. ઠીક છે, તો દક્ષિણામાં એક પૈસો આપીશું. અરે એક પૈસા હોય, એક રૂપિયાથી તમે ઓછું શું આપવાના? અને આમ બધું બોલાવ્યું ને પછી શ્રાદ્ધ આદિ થયું. અને હવે ઓલો પછી પાછું ભૂલી ગયો અચાનક, તો બોલ્યો કે આ પિંડને ગંગાજીમાં પધરાય આવીએ. અરે ગંગાજીમાં હોય આને તો વિષ્ઠામાં નાખી દો. મલમૂત્રના સ્થાન ઉપર એ પિંડને નાખી દીધું. ઓલાને બહુ દુઃખ થયું, એવી કર્કશા. એક દિવસની વાત, કોઈ પાડોશી ક્યાંક ગંગાજીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યો હતો, તો ઓલાએ કહ્યું કે ભાઈ ઓલા પાડોશી જાય છે, આપણે નથી જવું. એ કે વર્ષોમાં તો એકવાર સોમવતી આવી છે ને એમાંય તમે જવાની ના પાડો છો, ચાલો હું એ તમારી સાથે આવું. હવે બંને ગયા ગંગાજીમાં, ઓલાએ સ્નાન કર્યા. પછી ઓલી ગઈ, ઓલાએ કીધું એ આગળ નહીં જતી, બહુ પાણી ડીપ છે, ઘેરું છે, આગે મત જાના, આગે મત જાના. ઓલી માને નહીં, ઓલી આગળ ગઈ, ડૂબવા લાગી. ભાગ્યથી એક વૃક્ષ તણાઈને આવી રહ્યું હતું, ને પછી ઓલાએ એ વૃક્ષને એકદમ કડક પકડી લેજે, એકદમ જોરથી પકડીને રાખજે, નહીં તો ડૂબી જઈશ. ઓલાએ છોડી દીધું. શબ્દો કો તોલ મોલ કે બોલો, શબ્દ બ્રહ્મ હે. હા, શબ્દને બ્રહ્મ તરીકે કહેવામાં આવ્યો, એટલે બહુ સાવધાની રાખીને શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. આ ધુંધુલી એવી, સ્વવાક્યા સ્થાપકા નિત્યમ, સાવધાન થઈ જજો. અને એનો પુત્ર પણ કેવો, શવ હસ્તે ને ભોજનમ, શવના હાથના સ્પર્શ કરેલું ભોજન સેવન કરે. મતલબ કે જે દિવસે આપણા હાથથી કોઈ સત્કર્મ ન થાય એ દિવસનું ભોજન શવ હસ્તે ભોજનમ કહેવાય છે. એટલે નિત્ય સત્સંગ, નિત્ય સેવા, ગૌગ્રાસ, તુલસીજીની પૂજા, રોજ કંઈક ને કંઈક સત્કર્મ હોવું જોઈએ. હવે આ ધુંધુરી ધુંધુકારી બહુ ક્રોધી એવો સ્વભાવનો, એના લીધે આત્મદેવ ફરીથી દુઃખી થયા. અને હવે પાછો આત્મઘાત કરવાનો વિચાર કર્યો. અને ત્યાં ગૌકર્ણજી મહારાજ આવ્યા. ગૌકર્ણજીએ ખૂબ સુંદર આત્મદેવજીને ઉપદેશ આપ્યો. ગૌકર્ણજી આવીને કહે છે, પિતાજી આપનું આ દુઃખનું કારણ, આપનો આ પુત્ર ધુંધુકારી એ નથી. પિતાજી આપના દુઃખનું કારણ આ મારો પુત્ર છે, અને મારી આજ્ઞાનું અવહેલના કરે છે એ મોહ આપના દુઃખનું કારણ છે.
આપ એમ ન માનો કે આ મારો પુત્ર છે, આ ધંધુકારી એ મારી દુઃખનું કારણ છે, આપનો મોહ જ આપના દુઃખનું કારણ છે, કે આ મારો દીકરો અને મારી આજ્ઞાનું પાલન નથી કરતો. પિતાજી આ મોહનો ત્યાગ કરો. દેહસ્તિમાન સરુદિરે ભીમતિં ત્યજત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુચ્ચ પશ્યામિશં જગદિદં ક્ષણભંગ નિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. બહુ સુંદર ગૌકર્ણજી ઉપદેશ આપે છે કે પિતાજી આ શરીર શું છે? માત્ર હડ્ડી માંસ રુધિર મજ્જાનું એક આ એક પિંડ છે. એટલે આ પિંડ માટે હું મારું એ ભાવ આપ છોડી દો, આ વસ્તુ મારી છે એ મમત્વ આપ છોડી દો. રાત દિવસ આ જીવનને ક્ષણભંગુર માનીને આપ જીવન વ્યતીત કરો. આ જગતની કોઈ પણ વસ્તુ સ્થાયી નથી એ સત્યને બુદ્ધિમાં સ્વીકારીને રાગ અને અતિ પ્રેમ રાખ્યા વગર વૈરાગ્યયુક્ત પિતાજી આપ થઈ જાઓ તો જ આપને મનમાં શાંતિ મળશે. વૈષ્ણવો, આ એક શ્લોકમાં ગૌકર્ણજી મહારાજે જીવન જીવવાનો ગુરુ મંત્ર આપણને આપી દીધો છે. બાકી તો 18,000 શ્લોકની વાત છોડો, આ એક શ્લોક ખાલી કે કઈ રીતે જીવન જીવવું જોઈએ. અહમતા મમતા છોડીને તો કઈ રીતે જીવન જીવવું એ આ એક શ્લોકમાં બતાવ્યું, અને ક્ષણભંગુર જીવનમાં કઈ રીતે એ શું કરવું જોઈએ